નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. હું છું આપની સાથે ધરા. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા શપથ લેશે. નામ જે સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ, મનસુખ વસાવા મંત્રીપદના શપથ લેશે. મહત્વનું છે કે રાવ ઇન્દ્રજીત મંત્રીપદના શપથ લેશે, તો જે નામ સામે આવી રહ્યા છે આપણે જણાવીએ, દેવશ્રી ચૌધરી પણ શપથ લેશે, રમેશ પોખરિયા લેશે શપથ, તો સાથે જ કૃષ્ણપાલ ગુર્જર અને હરસિમરત બાદલ પણ શપથ લેશે, અર્જુન મેઘવાલ અને પ્રહલાદ પટેલ પણ શપથ લેશે. આજે નામનું લિસ્ટ સામે આવી ચૂક્યું છે. આ તમામ નામ સામે આવ્યા છે, આપણે સમક્ષ રાખી રહ્યા છીએ. બાબુલ સુપ્રિયો અને મુખ્તાર અબ્બાસ નકવી લેશે શપથ, તો થાવરચંદ ગેહલોત પણ શપથ લેશે. સદાનંદ ગૌડા અને સાથે જ આજે મંત્રીપદના શપથ લેવાના છે. તમામ નામ સામે આવી રહ્યા છે. સુરેશ અંગાડી અને સ્મૃતિ ઈરાની મંત્રીપદના શપથ લેશે. રામદાસ આઠવલે અને પિયુષ ગોયલ મંત્રીપદે લેશે શપથ, તો નિત્યાનંદ રાય અને સંજીવ બલિયાન પણ શપથ લેશે. અનુપ્રિયા પટેલ અને નીતિન ગડકરી પણ શપથ લેશે. કિરણ રિજ્જુ અને કૈલાશ ચૌધરી મંત્રીપદના લેશે શપથ. નિર્મલા સીતારમણ અને અનુપ્રિયા પટેલ પણ શપથ લેશે. તો જે નામ સામે આવી રહ્યા છે, રાજનાથસિંહ અને કિશન રેડ્ડીને મંત્રીપદના શપથ લેશે. ઉત્સાહનો માહોલ લાગી રહ્યો છે, ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, તો અભિનંદનની વરસાદ પણ થઈ રહી છે. તો મંત્રીપદના જે શપથ લેવાના છે તે તમામ નામ જે સામે આવી રહ્યા છે આપણે જણાવીએ, જીતેન્દ્રસિંહ અને પ્રકાશ જાવડેકર પણ શપથ લેશે. તો આ તમામ નામનું લિસ્ટ સામે આવી ચૂક્યું છે, તમામ નામ નક્કી થઈ ચૂક્યા છે. અર્જુન મેઘવાલ અને પ્રહલાદ પટેલ પણ શપથ લેશે. મંત્રીપદના શપથ જે લેવાના છે તે તમામ નામો સામે આવ્યા છે. નામો સામે આવતાની સાથે જ અભિનંદનની વરસાદ થઈ રહી છે. તો પ્રધાનમંત્રી પદે આજે નરેન્દ્ર મોદીનું બીજી વાર થશે રાજતિલક. લોકસભા ચૂંટણીમાં બીજી વખત બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી પદના આજે શપથ લેવાના છે. શપથ ગ્રહણની મોટાભાગની તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે વડાપ્રધાન મોદીનો શપથગ્રહણ સમારોહ પહેલા કરતા પણ વધારે ભવ્ય હશે. તો વડાપ્રધાને આ વખતે શપથગ્રહણ સમારોહમાં બિમ્સટેક દેશના પ્રમુખને આમંત્રણ આપ્યું છે. આ વખતે વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં અંદાજે 8,000 મહેમાન સામેલ થવાનો અંદાજ છે. નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલની જગ્યાએ ફોર કોર્ટમાં થશે, જે રાષ્ટ્રપતિ ભવનમાં મેઇન ગેટ અને મેઇન બિલ્ડિંગની વચ્ચે વચ્ચે આવેલો છે અને જ્યાં શાનદાર રસ્તો છે. આ જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનમાં આવતા મહેમાનો સરકારના ખાસ લોકો અને ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની માટે પણ ઉપયોગમાં લેવાય છે. ઐતિહાસિક દિવસ છે, દો સે દુબારા, બે સીટ થઈ ગઈ હતી ને હવે બીજી વખત સરકાર બની રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટી માટે ગૌરવનો દિવસ છે. નરેન્દ્રભાઈ આજે વડાપ્રધાનના શપથ લઈ રહ્યા છે, સાથે સાથે મંત્રીમંડળના અન્ય સભ્યો પણ શપથ લેશે અને સરકાર બીજી વખતની એક કાર્યરત બનશે. નરેન્દ્રભાઈ પણ જે રીતે અગાઉ અમદાવાદ આવ્યા ત્યારે વાત કરી અને દિલ્હીના સેન્ટર હોલમાં એમનું જે ભાષણ હતું કે આ 5 વર્ષ સરકારની કામગીરી, ભવિષ્યમાં ભારત મહાસત્તા બને, ભારતની પ્રતિષ્ઠા ઓર ઉજ્જવળ બને એ દિશામાં પ્રત્યેક ક્ષણ ક્ષણ સરકાર કટિબદ્ધ રહેશે અને લોકોની અપેક્ષા આકાંક્ષા સપનાઓ એની પૂર્તિ કરશે. આજ ભારતીય જનતા પાર્ટી કે લીએ બડા ગૌરવ કા દિન હૈ. પ્રધાનમંત્રી મોદીજી દુબારા અપની સરકાર બનાને કે લીએ જા રહે હૈ, દો સે દુબારા સરકાર 303 ક્લિયર મેજોરિટી કે સાથ ભારતીય જનતા પાર્ટી આગે બઢ રહી હૈ. 5 સાલ કી નહી સરકાર બનેગી, જિસ તરીકે સે સંસદ મે સેન્ટર હોલ મે મોદીજીને જો વક્તવ્ય દિયા, એક આત્મવિશ્વાસ કે સાથ કે આને વાલે દિન મે ભારત મહાસત્તા બને, વિશ્વ મે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેંગે ઓર લોગો કી જો મન કી અપેક્ષા આકાંક્ષા સપના ઉનકો જરૂર સાકાર કરેંગે. અરે મોદીજી હૈ વહાં પૂરા પ્રભુત્વ હી હૈ. અપેક્ષા રાખો છો ગુજરાતે 26 26. સર એક મિનિટ 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 મે ફોરો પડ બનતા ફોરો. રાજ્યસભા કો લેકર ક્યા રણનીતિ હૈ ભારતીય જનતા પાર્ટી કી, કે દો સીટે ઉસમે સે અગર ગિના જાય તો કોંગ્રેસ કો જાયે. નહીં નહીં અભી તો કોઈ કોઈ કોઈ
उसमें विचार भी नहीं है। जब चुनाव आएगी तब स्ट्रेटेजी बनाएंगे हम। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અને ખાસ કરીને સમગ્ર દેશ માટે પણ આજે મોટો દિવસ છે। આજે મહાનાયક નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। ખાસ પ્રકારે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં તમામ રાજ્યના સીએમ પણ ઉપસ્થિત રહેશે, સાથે જ કેટલાક વિદેશથી પણ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે। બિમ્સટેક દેશોના તમામ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રપતિ ભવન ખાતે આ સમારોહ યોજવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે। ખાસ પ્રકારે એ પણ કહી શકાય કે આ સૌથી મોટો દિવસ છે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત શપથ ગ્રહણ કરશે। પ્રધાનમંત્રી પદે બીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। જો કે મંત્રી પદના તમામ જે નેતા છે તેના નામ પણ સામે આવી ચૂક્યા છે। તો આપણે જણાવી દઈએ, નેપાળ, ભૂટાન અને મલેશિયાના પણ ખાસ મહેમાન ઉપસ્થિત રહેશે। શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમારથી પણ રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે। પાકિસ્તાન અને માલદીવને છોડીને આ તમામ દેશના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે। નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે ગુજરાતનું નામ ફરી એકવાર રોશન કરવા જઈ રહ્યા છે। આજે ફરી એકવાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। તો કેટલાક વિદેશથી પણ મહેમાનો આવવાના છે। ખાસ પ્રકારે મહત્વની વ્યવસ્થા કરવામાં આવી છે, સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। આજે 7 કલાકે શપથવિધિ સમારોહ યોજાશે। મોદીની ટીમ ઇન્ડિયા કહો કે પછી આજે સમગ્ર નામ સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ, મંત્રી પદના શપથ લેવાના છે, જે તમામ લિસ્ટ ક્લિયર થઈ ચૂક્યું છે। રામદાસ અઠવલે, પ્રકાશ જાવડેકર, તો મોદીની ટીમ હવે ક્લિયર થઈ ચૂકી છે। મંત્રી પદના શપથ કોણ લેશે તે નામ સમગ્ર સામે આવી ચૂક્યા છે। તો આજે મહાનાયકનું રાજતિલક છે, મોદી મોદીના નારા લાગ્યા છે, ત્યારે હવે ફરી એકવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। તો બિમ્સટેકના દેશોના તમામ જે નેતાઓ છે હાજર રહેશે, પાકિસ્તાન અને માલદીવને છોડીને બધા જ દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે। તો મોદી કેબિનેટમાં સાથીઓને પણ સ્થાન, તો આજે મહાનાયકનું રાજતિલક છે। તો મારી સાથે ગાંધીનગરથી શંકર આનંદ જોડાયા છે। મહત્વનું છે કે આજે મોદીનું રાજતિલક છે, આજે સૌથી મોટો દિવસ ગણી શકાય। નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે। અમારી સાથે દિલ્હીથી શંકર આનંદ જોડાયા છે। શંકર બતાયેગા, આજ સબસે બડા દિન હૈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દૂસરી વાર શપથ ગ્રહણ કરેંગે, કેસી તૈયારીયાં ચલ રહી અભી? निश्चित तौर पे आज का दिन काफी बड़ा दिन माना कहा जा सकता है, और खासकर भारतीय लोकतंत्र के लिए, क्योंकि भारतीय लोकतंत्र में जिस तरह से एक पूर्ण बहुमत के साथ में प्रधानमंत्री मोदी आज इस दूसरी बार शपथ ग्रहण में आज ले रहे हैं, और उनके साथ में तमाम उनके जो मंत्रिमंडल में शामिल हुए जो लोग हैं आज वो शपथ ग्रहण करेंगे, जिसमें कि अगर बात करें गुजरात की, तो गुजरात से राज्यसभा सांसद जो रहे हैं पहले पुरुषोत्तम रूपाला, वो इस बार मंत्रिमंडल में शामिल हो रहे हैं। इसके साथ ही मनसुख मंडाविया जो है वो मंत्रिमंडल में शामिल होंगे। मनसुख बसावा जो भरूच इलाके से आते हैं, काफी आदिवासी बहुल इलाका है, वहां से आते हैं, बकायदा वो भी इस मंत्रिमंडल में शामिल होने जा रहे हैं। तो एक तरह से कहा जा सकता है महानायक की उपाधि जो प्रधानमंत्री मोदी को दी गई है सिर्फ इसी वजह से दी गई है, क्योंकि जिस तरह से एक पूर्ण बहुमत के साथ प्रधानमंत्री मोदी इस बार पूर्ण बहुमत के साथ पूरे सरकार बनाने के जा रहे हैं, और जिस तरह से उन्होंने विकास की एक लकीर एक पूरे देशभर में खींची, जहां जात पात और गठबंधन और तमाम जो वंशवाद इन राजनीति से ऊपर उठ करके उन्होंने विकास के नाम पर पूरा वोट मांगा, और विकास के नाम पर जब सरकार बना के आया, वो भी पूर्ण बहुमत में जिस तरह से सरकार बना के आए, तो शायद ये उसी का असर है कि जिस तरह से बकायदा देश भर में नहीं बल्कि अंतर्राष्ट्रीय स्तर पर प्रधानमंत्री मोदी का नाम और उसका उनके मंत्रिमंडल के जिक्र हो रहा है। और हालांकि आज सुबह से कई सांसदों की दिल की धड़कने जो है आज रुकी हुई थी, और इसकी वजह यही थी कि कौन इस मंत्रिमंडल में शामिल होगा, इस नाम पर कोई भी खुलासा नहीं हो पाया था अब तक। इससे पहले देखा जाता था कि अक्सर वो नाम पहले ही मीडिया में आ जाते थे, उस नाम पर पहले ही मुहर लगने से पहले ही वो मीडिया में वो लिस्ट जो है उसकी चर्चाएं हो जाती थी, लेकिन आज
इस बार इस मोदी सरकार में देखा गया कि इस नाम पर कौन मंत्रिमंडल में शामिल हो रहा है उसकी कहीं भी कोई भी सुगबुगाहट नहीं, और यहां तक कि कई ऐसे भी सांसद दिखे या और कई ऐसे मंत्री दिखे जो अक्सर मीडिया में आकर अपनी बाइट देते थे, इंटरव्यू देते थे और मंत्री बनने से पहले ही अनौपचारिक तौर पर इस बात की पुष्टि कर देते थे, लेकिन इस बार कोई भी सांसद कोई भी मंत्री बयान देने से हर कोई बच रहे थे। शायद इसी का तकाजा है कि प्रधानमंत्री मोदी का काम करने का तरीका अलग है, उनका चाल ढाल और उनका अंदाज सबसे अलग है, इसलिए शायद राष्ट्रीय स्तर नहीं अंतर्राष्ट्रीय स्तर पर प्रधानमंत्री मोदी की चर्चा होती है। और आज गुजरात की अगर बात करें तो गुजरात में कई लोगों का नाम जो है बकायदा जिसमें जो शामिल किया गया, जिसमें कि गुजरात से पुरुषोत्तम रूपाला, मनसुख मंडाविया और भरूच इलाके से जो सांसद बने हैं मनसुख वसावा, वो आज शपथ ग्रहण में शामिल होंगे और प्रधानमंत्री मोदी के इस मंत्रिमंडल में एक महत्वपूर्ण सदस्य होंगे। जी शंकर जुड़े रहेगा हमारे साथ, गांधीनगर से हितेंद्र भी जुड़े हैं। हितेंद्र, जे रीते मंत्रिमंडल नु नाम हवे स्पष्ट थई चुक्यू छे, मंत्रिमंडल नु आखू लिस्ट आवी चुक्यू छे, शुं माहोल छे तमाम मंत्रीओमां? वडाप्रधान नरेन्द्र मोदी ना नेतृत्वमां केन्द्रमां एनडीए सरकार મહત્વનું છે કે મંત્રીમંડળમાં જે નામ પર ખુલાસો નહોતો થયો તે નામ પર હવે ખુલાસા થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બીજી વખત વડાપ્રધાનપદના શપથ લેવાના છે ત્યારે મંત્રીમંડળના નામની પણ વિશેષ પ્રકારે ચર્ચા હતી અને આ નામનો હવે ખુલાસો થઈ ચૂક્યો છે જેમાં અનેક નામો છે અને તમામ પર હવે અભિનંદનની વરસાદ થઈ રહી છે। આજે સૌથી મોટો દિવસ માનવામાં આવી રહ્યો છે, 8,000 કરતાં વધારે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે। બીજા દેશના મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ પણ સામેલ હશે। આ ઉપરાંત સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। તો આજે ખાસ દિવસ છે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ પહેલા રાજઘાટ પહોંચી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, ત્યારે તેઓ પૂર્વ વડાપ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીની સમાધિએ પણ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। તો વધુ એકવાર શંકર આનંદ દિલ્હીથી જોડાયેલા છે। શંકર બતાવેગા, જો મંત્રીમંડળ કે બારે અભી તક ચર્ચા થી ઓર અબ જો નામ પે ખુલાસા હો ચુકા હૈ ઉસકે બારે મેં ક્યા માહોલ હૈ? देखिए, जो नाम इस मंत्रिमंडल में शामिल हो रहा है उसके उन नामों की जिक्र तो हमने कर दिया, लेकिन इसके साथ ही जो बात अभी आपने जैसा कहा कि कौन कौन से अंतर्राष्ट्रीय स्तर के जो अतिथि हैं वो भारत आ रहे हैं तो वो भी नाम भी लगभग स्पष्ट हो चुका है। और अगर बात करें पूरे मंत्रिमंडल की बात करें तो इसमें जो पुराने कई से नाम हैं जो पहले के मंत्रिमंडल में शामिल रहे वो भी इस मंत्रिमंडल में शामिल हो रहे हैं। राजनाथ सिंह, सदानंद गौड़ा, प्रकाश जावड़ेकर, रामदास अठावले, मुख्तार अब्बास नकवी, बाबुल सुप्रियो, डॉक्टर जितेंद्र सिंह, पीयूष गोयल, रविशंकर प्रसाद, किशन रेड्डी, प्रहलाद जोशी, निर्मला सीतारमण, स्मृति ईरानी एक बड़ा नाम है। और जिस तरह से बकायदा स्मृति ईरानी की अगर चर्चा करें तो जिस तरह से स्मृति ईरानी ने इस बार चुनाव में जिस तरह से बकायदा राहुल गांधी को हराया तो शायद उनका भी नाम मिला और कहा जा सकता है कि इस बार उनका जो कद है पहले से और ज्यादा बढ़ाया जा सकता है। तो एक तरह से स्पष्ट है कि इस प्रधानमंत्री मोदी आज जब जिस वक्त में शपथ ग्रहण लेंगे और उसको आज पूरा देश जो है बकायदा देखेगा और कहा जा सकता है कि भारत की खूबसूरती इसी में, क्योंकि भारत विश्व का सबसे बड़ा लोकतांत्रिक देश है और उसकी जो खूबसूरती है आज शाम में बकायदा देखा और महसूस किया जा सकता है। जी बिल्कुल शंकर बताएगा, मोदी के शपथ विधि समारोह है उसमें बाहर से भी मेहमान कहीं आने वाले हैं, कब तक आएंगे मेहमान और क्या तैयारी है उनके लिए? तैयारियां तो लगभग हो चुकी है। सुबह के वक्त में भी जब राष्ट्रपति भवन के आसपास मैंने मुआयना किया उस वक्त में देखा राष्ट्रपति भवन के आसपास जो पूरा नजारा है वो काफी खूबसूरत और काफी लोकप्रिय था। बहुत सारे ऐसे सांसद भी पहुंचे थे जो पहली बार इस बार सांसद बन के चुन के आए और वो उसके अंदर की उत्सुकता है वो साफ तौर पे देखी जा सकती थी कि वो वहां पहुंचने के बाद उसके बाद वो मुआयना कर रहे हैं राष्ट्रपति भवन के आसपास, पार्लियामेंट के आसपास। वो देखना चाहते थे कि जिस लोकतंत्र के इस मंदिर में जहां पे वो हर रोज बकायदा वो जब सेशन चले गया था वो आएंगे यहां पे जहां पर वो सवाल उठाए जाते हैं। तो कई ऐसे युवा सांसद भी थे जो बकायदा यहां पे पहुंचे थे और वो आकर वहां पर उस लोकतंत्र के इस मंदिर का बकायदा दर्शन कर रहे थे, वहां पर घूम रहे थे।
और कई ऐसे लोग भी हैं जो अपने परिवार के सदस्यों के साथ में वहां पहुंचे। तो यही खूबसूरती है हमारे लोकतंत्र की, जिस तरह से बकायदा यहां पे सत्ता हो या विपक्ष हो, हर लोगों को बकायदा बुलाया जा रहा है। हालांकि इसमें स्पष्ट कर दें कि कुछ विपक्ष के जो बड़े नेता हैं वो आज शपथ ग्रहण कार्यक्रम में शामिल नहीं हो रहे हैं। इसको लेकर भी आलोचनाएं हो रही हैं, क्योंकि ये लोकतंत्र है, लोकतंत्र में सत्ता हो या विपक्ष हो, सबको एक साथ बैठना होगा और एक यहाँ पे सोच जो है आपकी अलग अलग हो सकती है, आपकी नीति अलग हो सकती है, लेकिन लोकतंत्र की खूबसूरती यही है। और एक छत के नीचे बैठ करके सत्ता हो या विपक्ष हो, आप अपनी बातों को रख सकते हैं। तो यहाँ पर आज जो शाम के वक्त में, जिस वक्त में प्रधानमंत्री मोदी शपथ ग्रहण लेंगे, उस वक्त में वाकई में देखने वाली बहुत खुशी वाला एक क्षण होगा। उस वहाँ कार्यक्रम में शिरकत करने के लिए कई ऐसे भी लोग आए हैं, कुछ ऐसे भी लोग आए हैं। जी जी शंकर, शंकर आपको रुकना चाहूंगी। जिस तरीके जे रीते મહત્વનું છે કે આજે શપથવિધિ સમારોહ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે અને મંત્રીમંડળનું નામ પણ હવે જાહેર થઈ ચૂક્યું છે, તમામ નામો પણ સામે આવી ચૂક્યા છે। તો મારી સાથે ગીતા માંડવિયા ફોનલાઇન પર જોડાયા છે। ગીતાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। શું કહેશો, જે રીતે મનસુખ માંડવિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે, કેટલી ખુશી, કેટલો ઉત્સાહ? લાગે છે સંપર્ક તૂટી ગયો છે। અમારી સાથે હિતેન્દ્ર સંવાદદાતા જોડાયા છે ગાંધીનગરથી। હિતેન્દ્ર જણાવશો, જે રીતે મંત્રીમંડળનું નામ હવે સામે આવી ચૂક્યું છે, ગુજરાતના કયા કયા મંત્રીઓ સામેલ થયા છે, શું માહોલ છે? મોદીના નેતૃત્વમાં જે કેન્દ્રીય મંત્રીમંડળ રચાવાનું છે એની અંદર ગુજરાતના ત્રણ નેતાઓને સ્થાન મળ્યું છે, મનસુખ વસાવા, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા। જેવી જ એમને જાણ પીએમ ઓફિસ દ્વારા કરવામાં આવી, મનસુખ વસાવા, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા ત્રણેયના પરિવારો અત્યારે અહીંથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે। મનસુખ માંડવિયાનો પરિવાર, એમના પત્ની, એમના પુત્ર અને પુત્રી તમામ લોકો અત્યારે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે। તેઓ પણ મનસુખ માંડવિયાની શપથવિધિ જે થવાની છે એમાં તેઓ હાજરી આપવાના છે। એ જ પ્રકારે પુરુષોત્તમ રૂપાલા, કે જેઓ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા, અત્યાર સુધી કૃષિ પ્રધાન, તેમનો પરિવાર એટલે કે એમના પત્ની અને પુત્ર બંને લોકો અત્યારે દિલ્હી રવાના થઈ ચૂક્યા છે। મનસુખ વસાવાનો જે પરિવાર છે એ ભરૂચ છે, એમનો પરિવાર પણ ત્યાં દિલ્હીમાં ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે શપથવિધિ થવાની છે અને પ્રધાનોની શપથવિધિ થશે એમાં પણ હાજરી આપવાનો છે। ગુજરાતમાંથી ત્રણ સાંસદોનું સ્થાન આપવામાં આવ્યું છે, મનસુખ વસાવા, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા। આ બંને નેતાઓ, ત્રણેયની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા એ ગુજરાત ભાજપના ખૂબ સિનિયર નેતા છે, પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે, તેમને પણ ફરી એકવાર સ્થાન મળ્યું છે। તેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે। એ જ પ્રકારે વાત કે મનસુખ માંડવિયા લેઉવા પટેલ છે, તેઓ એગ્રો ઇન્ડસ્ટ્રીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, તેઓ પાલિતાના ધારાસભ્ય પણ રહ્યા છે, ગુજરાત ભાજપના મહામંત્રી પણ રહ્યા છે, એમની પણ ફરી એક વખત પસંદગી કરવામાં આવી છે। એ જ પ્રકારે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વમાં મનસુખ વસાવાને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। મનસુખ વસાવા પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ સરકાર રચાઈ ત્યારે પ્રથમ વખત પણ એમને આદિજાતિ કક્ષાના, રાજ્ય કક્ષાના પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા, એટલે કે ફરી એકવાર એમને સ્થાન મળ્યું છે, જ્યારે જસવંત બાબુને પડતા મૂકવામાં આવ્યા છે। જી બિલકુલ, હિતેન્દ્ર આભાર આપનો જાણકારી બદલ। પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી અને પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી। નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે ત્યારે આપણે તેમના નાના ભાઈ પ્રહલાદભાઈ મોદી સાથે વાતચીત કરીશું। પ્રહલાદભાઈ, આપના જ એક મોટા ભાઈ આજે બીજી વખત આટલી જંગી બહુમતી મેળવ્યા બાદ વડાપ્રધાન પદના શપથ લેશે, શું કહેશો, કેવી લાગણી અનુભવો છો? પરિવારનો એક વ્યક્તિ અને મારા મોટા ભાઈ નરેન્દ્રભાઈ આજે બીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાના હોય એટલે ભૂતકાળમાં જેમ રાજ્યાભિષેક થાય અને આખા રાજ્યના તેમજ પરિવારના લોકો ગાંડાતુર બનતા હતા, એમ અમને પણ એટલો જ આનંદ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે દેશની જનતા ફરીથી 2024માં નરેન્દ્રભાઈને સ્વીકારી ફરીથી ત્રીજી વખત પણ તાજપોશી કરવાનો અવસર પેદા કરે। જનતાએ આ વખતે જે
સમર્થન આપ્યું છે બદલ પરિવાર વતી હું એમને નતમસ્તક પ્રણામ કરું છું. જ્યારે પણ નેતાઓની લાયબ્રેરીની વાત આવે ત્યારે ચર્ચા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની થાય અથવા તો તેમની દીકરી ઇન્દિરા ગાંધીની લાયબ્રેરી અંગે, પરંતુ નરેન્દ્ર મોદીની લાયબ્રેરી અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. ગાંધીનગરમાં આવેલી તેમની આ ખાનગી લાયબ્રેરીમાં હાલ હજારો પુસ્તકો છે. વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી. શપથ લીધા બાદ તેમનું પહેલું ભાષણ કેવું હશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. સંસદના કેન્દ્રીય કક્ષમાં મોદીને એનડીએના નેતા ચૂંટવામાં આવ્યા ત્યારે તેઓએ જે ભાષણ આપ્યું હતું ત્યારે જે તેમની સરકારની દિશાનો અંદાજ આવી ગયો હતો. મોદીના આ ભાષણની પ્રશંસા દેશ અને દુનિયામાં થઈ. ભાષણની તૈયારી કેવી રીતે કરે છે મોદી? શું તેમનું ભાષણ ખાનગી સ્ટાફ તૈયાર કરે છે? તેમનું ભાષણ નોટ્સ અને શોધ સામગ્રીના આધાર પર હોય છે. નરેન્દ્ર મોદી પોતે પોતાના ભાષણ માટે ખૂબ તૈયારીઓ કરે છે. તૈયારી માત્ર એક દિવસમાં નહીં, વર્ષોથી તેમની આ તૈયારી ચાલી રહી છે. મોદીનો પુસ્તક પ્રેમ તેમના આ ભાષણનો આધાર છે. પુસ્તકો સાથે તેમનો આ પ્રેમ નવો નથી, પરંતુ તેઓ વડનગરથી કુમાર શાળામાં ભણતા હતા ત્યારે લાયબ્રેરીમાંથી જ મળી આવતા નાના નરેન્દ્ર. જ્યારે તેઓ 28 વર્ષના હતા ત્યારે તેઓએ પહેલું પુસ્તક લખ્યું સંઘર્ષમાં ગુજરાત. પોતાના પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક લક્ષ્મણરાવ ઇનામદારને લઈને તેઓએ બીજું પુસ્તક લખ્યું સેતુબંધ. 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા તે પહેલા જ્યાં તેમના બે પુસ્તક પ્રકાશિત થયા ત્યાં 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા તે દરમિયાન તેમના 9 પુસ્તકો પ્રકાશિત થયા. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેમનું છેલ્લું પુસ્તક સાક્ષી ભાવ હતું. મોદીએ પીએમ બન્યા બાદ 2 પુસ્તકો લખ્યા છે એક્ઝામ વોરિયર્સ અને મન કી બાત. મોદીની ખાનગી લાયબ્રેરીના પુસ્તકોની સંખ્યામાં છેલ્લા 1.5 વર્ષમાં મોટો વધારો થયો છે. વડાપ્રધાન બન્યા બાદ પણ મોદીના પઠન પાઠનમાં કોઈ જ કમી નથી આવી. હાલ પણ મોદી વાંચન માટે સમય કાઢી લે છે. જ્યાં સુધી તેમની લાયબ્રેરીમાં પુસ્તકોનો સવાલ છે તો તેમની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં ઉત્તરોત્તર વધારો થયો છે. 15,000 નવી પુસ્તકો તેમના લાયબ્રેરીમાં સામેલ થઈ છે. તેમની લાયબ્રેરીમાં 25,000 પુસ્તકો છે. આ ઉપરાંત 1,00,000થી વધુ તસવીરો અને 3,600થી વધુ વિડીયો સીડી પણ તેમની લાયબ્રેરીમાં છે. બ્રજેશ કુમારસિંહ, ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર, News18. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમારા સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ સાથે પણ જોડાયેલા રહી શકો છો. નમસ્કાર.